એક્સાઇટેડ છું. મારા અમદાવાદનું બર્થડે છે. હેપી બર્થડે અમદાવાદ. અમદાવાદ મારી આમ તો જન્મભૂમિ બી છે અને કર્મભૂમિ બી છે. હું અહીંયા બોર્ન એન્ડ બ્રોટઅપ થઈ છું. હું મારા જાતે પ્યોર ગુજરાતી સમજું છું. અમદાવાદે મને ઘણું બધું આપ્યું છે. ફ્રોમ માય બર્થ મેં જે અમદાવાદમાં ચેન્જીસ જોયા છે, જે લોકોમાં ચેન્જીસ જોયા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચેન્જીસ જોયા છે, કલ્ચરમાં ચેન્જીસ જોયા છે, વેલ્યુઝમાં ચેન્જીસ જોયા છે, યુ નો ઓલ ધોઝ થિંગ્સ હેવ હેલ્પ મી ઇન માય લાઈફ. ઇટ હેઝ મોલ્ડેડ માય લાઈફ ઇન ફેક્ટ. કારણ કે ચેન્જીસ મેં હંમેશા ફોર ધ બેટર જોયા છે. આઈ એમ વેરી હેપી કે લાસ્ટ યર 2011 જ એન્ડમાં અમદાવાદને ફર્સ્ટ સિટી અરે બેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા કહેવાય. અને બેસ્ટ સિટી કયા પોઈન્ટ પર હતો? એક તો પીસ ઓફ માઇન્ડ, જે બિલકુલ સાચી વાત છે. મેં અમદાવાદમાં જોયું છે, વી આર ઓલવેઝ અ પીસ લવિંગ પીપલ. આપણને બધાને પીસ બહુ ગમે છે. અમદાવાદીઓ એટલે ધંધો, અને ધંધામાં એ લોકો એ જુએ કે ભાઈ નફો નુકસાન જુએ કે એમને શું ફાયદો છે. સિમિલરલી હું મારી રીતે બી એ જ જોઉં છું, ને એના લીધે હું લાઈફમાં બહુ આગળ આવી છું. સેકન્ડ બહુ સારી ચીજ છે કે જે આપણું અમદાવાદનું ફિઝિકલ અને સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેના લીધે આપણને બેસ્ટ સિટી બી કહેવાય છે, એટલું સરસ થઈ ગયું છે. એટલું સરસ છે ને હજી સરસ થઈ રહ્યું છે. ઇન ટર્મ્સ ઓફ ઇફ યુ ટોક ઓફ, આઈ વુડ રાધર લાઈક ટુ સે કે આપણા અમદાવાદની સિવિક સેન્સ સુધરી છે. અને બિકોઝ ઓફ ધીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે લેટ અસ સે મે બી હજી બી થોડા પ્રોબ્લેમ છે ઇન ટર્મ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન, બટ આપણા BRTS લીધે આપણું ટ્રાન્સપોર્ટેશનની જે ટાઈમ છે બહુ સારો સુધરી ગયો છે. પછી જે શું કહેવાય, આપણા જે વેસ્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ હતી, જે ક્લીનલીનેસ આપણી વધી છે અમદાવાદમાં, બિકોઝ ઓલ ધીસ ઇઝ બિકોઝ ઓફ ઓલ ધ એફર્ટ વી અમદાવાદ ઇઝ હેવ મેડ. ત્રીજી બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ મેં જોઈ કે આપણું જેના માટે આપણને એવોર્ડ બી મળ્યો કે સોશિયલ ને કલ્ચરલ વેલ્યુઝ. આપણા અમદાવાદીઓ આર ઓલવેઝ ફેસ્ટિવલ લવિંગ. વી સેલિબ્રેટ, આપણી લાઈફ જ આખી પાર્ટી છે એવું છે અમદાવાદીઓ માટે. આપણે ખાઈ પીને મજા કરીએ, અને જે રીતે આપણે વી એન્જોય અવર લાઈફ, આપણે બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવાના. એવું નહીં કે આપણે કોઈક આપણા એક કાસ્ટ હોય તો બીજા કાસ્ટના ફેસ્ટિવલ સેલિબ્રેટ, આપણા માટે એવું નથી. આપણા માટે બધા રિલિજન સાચા, બધા ફેસ્ટિવલ સાચા, બધા મંદિરો સાચા. આપણે શું કહેવાય, મેં જોયા છે અમદાવાદનું પોતે બી ક્રિસમસના ટાઈમે, એટલે છે ક્રિસમસ હોય તો આપણે ચર્ચમાં બી જઈએ અને કેરલ્સ બી ગઈએ, અને શું કહેવાય, આપણે જીસસ ક્રાઇસ્ટને યાદ બી કરીએ. એ રીતે ઈદ હોય તો બિરયાની બી ખાઈએ, અને હોલી હોય તો હોલી મનાવીએ, દિવાળી મનાવીએ, ઉત્તરાયણ મનાવીએ, અને આપણું નવરાત્રી બી મનાવીએ. સો ધીસ ઇઝ ધ ટ્રેડિશન ઓફ અમદાવાદ, ધીસ ઇઝ ધ કલ્ચર ઓફ અમદાવાદ. ને એક ચીજ મેં જે સારી અત્યારે જોઈ અમદાવાદમાં, કે આપણે જ્યારે આ બધા ફેસ્ટિવલ યા કલ્ચર યા રિલિજિયસ સેરેમની જ્યારે બધું મનાવીએ છીએ, ત્યારે આપણે ખાલી આપણે આપણું વર્કને એવું નહીં કહેવા જ રજા નહીં. હવે મેં અમદાવાદમાં એક ટ્રેન્ડ જોયો છે કે ભાઈ ચલો આપણે એ ફેસ્ટિવલ મનાવવાનો છે તો આપણે જોડે કામ બી કરીએ છીએ. એવું નહીં કે આખા દિવસ રજા લઈ લીધી અને કામ ના કર્યું ને બસ ખાલી ફેસ્ટિવલ મનાવ્યું. તો ધીસ બેલેન્સિંગ ઇઝ વેરી વેરી ગુડ, જેના લીધે આપણું અમદાવાદનું પ્રોગ્રેસ છે. એન્ડ આઈ એમ પ્રાઉડ ટુ બી અમદાવાદ, આઈ એમ પ્રાઉડ ટુ બી ગુજરાતી, એન્ડ આઈ એમ પ્રાઉડ ટુ બી ઇન્ડિયન. સો મારા હેપી બર્થડે ટુ માય અમદાવાદ, એન્ડ તુમ જીઓ હજારો સાલ, એન્ડ થેન્ક્સ અલોટ અમદાવાદ.